વડોદરામાં ઝોન 4 એલસીબી દ્વારા ગૌમાંસના સમોસાનું શહેરભરમાં વેચાણ થતું હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જેને ઝડપી પાડ્યો છે. આ મામલે અત્યાર સુધી 6 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવી છે, જેમના રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી સામે આવતા તેઓને દબોચી લેવામાં આવ્યા છે. આ મામલાના મૂળિયા સુધી પહોંચવા પોલીસે કમર કસી ડીસીપી પન્ના મોબાઈયા જણાવ્યું છે કે ગૌમાંસના સમોસા મામલે સૌપ્રથમ 6 આરોપીની અટકાયત કરવામાં આવી, તેઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાલેજુ ગામેથી ગૌમાંસ ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે ભાલેજના ઇમરાનની અટકાયત કરવામાં આવી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેની પૂછપરછમાં મહંમદ ફરદીન કાસમભાઈ કુરેશી, મહલુ ખાટકીવાલ જેમના નામનું શખ્સનું નામ ખુલ્યું હતું, તેની પાસેથી વડોદરામાં સમોસાના દુકાનના સંચાલક યુસુફે ખરીદ્યું હતું. ઇમરાન ફરદીન પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે. ફરદીન 20 વર્ષની ઉંમરનો છે. ગૌવંશનો સપ્લાય કરે છે. તે અગાઉ કોઈ ગુનામાં પકડાયેલો નથી. પાલેજમાં ઇમરાન અને ફરદીન મળી ગૌવંશના માસનું કામ કરતા હતા. કઈ રીતે કરતા હતા તેની તપાસ ચાલુ છે. સૌપ્રથમ જે 6 આરોપી અટક કરવામાં આવેલા હતા એમના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી જાણવા મળેલું હતું કે તેમણે ભાલેજ પાસેથી આ જે છે એ ગૌમાંસ ખરીદેલું હતું. જે અનુસંધાને ઇમરાન નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો. ભાલેજથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા, રિમાન્ડ મંજૂર કર્યા. એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભાલેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી કે જે મેઇન સમોસા અને દુકાનના માલિક હતા એણે ખરીદેલું હતું. આ ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે.